તો મિત્રો તમે જે હાલમાં ટેટ જોઈ મિત્રો એકદમ નવી સ્ટાઇલ તો મિત્રો તમે એ રીતનું ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે અને મિત્રો તમને જે વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ન હોય તો સહી કરી લેજો તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ પણ સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ્લિકેશન છે એમાં તમારે જે આ રીતના ગણપતિ દાદાનો જે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો છે જેમ કે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાંથી તમારે ઇન્પોર્ટ કરવાનો રહેશે મિત્રો અને મિત્રો તમે ઇન્પોર્ટ કરશો એટલે ત્યાર પછી તમારે આ રીતના પેજ આવશો ઓપન કરશો એટલે મિત્રો તો જે રીતે મિત્રો તમારે એક આ રીતના એક વિડીયો તમને જોવા મળતો હોય છે અને મિત્રો પાછળ તમારે આ રીતની બીટમાર્ક લગાવેલી હોય છે તો મિત્રો આપણું આ રીતના પેજ જોવા મળશે મિત્રો હવે તો મિત્રો હવે તમારે કશું કરવાના નથી આ રીતના આપણે પહેલે આવી જવાનું છે મિત્રો તો મિત્રો હવે તમારે એક બે ગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે જેમ કે આપણે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયામાં જવાનું છે મીડિયાવાળા ઓપ્શનમાં મીડિયાવાળા ઓપ્શનમાં જઈને આ રીતના તમને બે ગ્રાઉન્ડ મળી જશે તો આપણે એડ કરી અને ત્રણ ટપકા દેખાય છે તો મિત્રો આપણે ત્યાં ક્લિક કરી બેકગ્રાઉન્ડને આપણે ફિલ સ્ક્રીન કરી લેવાનું છે તો જો મિત્રો તમારે આ રીતના બે ગ્રાઉન્ડ ફિલ સ્ક્રીન થઈ જશે એટલે ત્યાર પછી તમારા બેકગ્રાઉન્ડ છે એને આપણે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે જેમ કે આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી અને પાછળની સાઈડ ખેંચવાનું છે મિત્રો પૂરેપૂરું આપણે ઓગણત્રીસ સેકન્ડ સુધી ખેંચીને અટકી જાય તો આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમારું બેકગ્રાઉન્ડ છે એ તમારા સોંગ પ્રમાણે ખેંચાઈ જશે અને ત્યાર પછી મિત્રો તમારે જેમ કે આ બેકગ્રાઉન્ડ છે એને તમારે સોંગની ઉપર લઈ લેવાનું છે આ રીતના જેમ કે મિત્રો આપણે અહીં પકડી અને આ રીતના ખેંચવાનું છે એટલે મિત્રો તમારે નીચે મુકાઈ જશે તો જે મિત્રો તમારે આ રીતના નીચે મૂકી દેવાનું છે મિત્રો તો મિત્રો હવે તમારે કશું કરવાનું હવે તમારે પીએનજી એડ કરવાની છે ગણપતિ બાપાની તો મિત્રો ત્યાર પછી આપણે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે તો આપણે મિત્રો મીડિયાવાળા ઓપ્શનમાં જઈને મિત્રો આપણે આ રીતના એક પીએનજી લઈ લેવાની છે ગણપતિ દાદાની અને ત્યાર પછી મિત્રો તમારે જ્યાં પીએનજી છે એને આપણે સોંગ પ્રમાણે પહેલાં ખેંચવાની છે તો તમારે પીએનજી પર ક્લિક કરી પાછળની સાઈડ ખેંચી લેવાની છે અને અટકી જતા આવું ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી લેવાનું એટલે તમારો પીએનજી છે એ તમારે સોંગ પ્રમાણે છેલ્લે સુધી ખેંચાઈ જશે અને ત્યાર પછી આપણે પહેલાં આવી જવાનું છે હવે આ પીએનજીને આપણે નીચેની સાઈડ મૂકવાની રહેશે મિત્રો તો જો તમારે આ રીતના પીએનજી મૂકી દેવાની છે અને ત્યાર પછી તમારે જેમ કે મિત્રો પીએનજી છે એને આપણે સેટ કરી લેવાની છે આ રીતના થોડું નીચે ખેંચવું હોય તો મિત્રો તમે નીચે ખેંચી શકો છો તો મિત્રો તમે આ રીતના મૂકી શકો છો અને આ રીતના રાખવું હોય તો મિત્રો તમારે સેપ એડ કરી દેવાનું પછી તમે હું આ રીતના સેટ કરી લઉં છું મિત્રો તમારે પણ આપણે આ રીતના રાખી દેવાની છે ને મિત્રો તમારે નીચે નામ લખી લેવાનું મિત્રો તો મિત્રો ત્યાર પછી આપણે આ રીતના પીએનજી રાખવાની રહેશે મિત્રો હું સેટ કરી લઉં છું તો જો મિત્રો તમારે આ રીતના પીએનજી છે એ તમારે મૂકી દેવાની છે અને મિત્રો હવે તમારે બીજી વાત કે તમારે આ જે ઇફેક્ટ એડ કરવાનો છે જે આ છે મિત્રો એ તમારે એડ કરવાનો રહેશે મિત્રો જેમ કે આ રીતના તમને જોવા મળશે મિત્રો તો મિત્રો હવે તમારે કશું કરવા નથી તમારા ઇફેક્ટ છે એનો મિત્રો આપણે પહેલાં તો વોલ્યુમ હોય તો અહીંથી આપણે ઝીરો કરી લેવાનો છે આ ઓપ્શનમાં જઈને આ રીતના આપણે ઝીરો કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે આની જે આ છે મિત્રો બ્લેક સ્ક્રીનનો વિડીયો એની પર ક્લિક કરવાનું છે પહેલાં તો મિત્રો તો મિત્રો આપણે વિડીયા પર ક્લિક કરી અહીંથી જવાનું છે આપણે બિલિંગના ઓપ્શનમાં બિલિંગના ઓપ્શનમાં જઈ અહીંથી લાઇટિંગના ઓપ્શનમાં જઈને આપણે અહીંથી આપણે સ્ક્રીન કરી દેવાનું છે એટલે મિત્રો તમારું આ રીતના પેજ થઈ જશે મિત્રો તો જોઈ હવે તમારો આ રીતના પેજ જોવા મળશે મિત્રો તો મિત્રો તમારે હવે કશું કરવાનું છે હું તમને અહીંથી બતાવી દઉં છું તો મિત્રો ત્યાર પછી તમારે જે આ છે મિત્રો બે બ્લેક સ્ક્રીનનો વિડીયો એને આપણે અહીંથી કોપી લેયર કરી લેવાનું છે તો જોઈ મિત્રો તમારે આ રીતના કોપી લેયર કરી હવે તમારે સાઈડમાં ક્લિક કરવાનું છે મિત્રો આ રીતના અને ત્યાર પછી તમારે બીજી પ્લસની હિસાની જોવા મળે ત્યાં આવી જવાનું છે મિત્રો જો તમારે આ રીતના બીજી પ્લસ નિશાની છે મિત્રો એટલે ત્યાં આવશો એટલે તમારે આ રીતના લાલ લીટો સીધો થઈ જશે અને ત્યાર પછી અહીં ક્લિક કરી અને અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે મિત્રો તો જો મિત્રો તમારે આ રીતના પેસ્ટ કરવાનું છે મિત્રો અને ત્યાર પછી તમારે પાછળ જવાનું છે પાછળ જઈ અને મિત્રો તમારે પાછું અહીં ક્લિક કરી અને અહીંથી પણ પેસ્ટ કરી લેવાનું છે મિત્રો તો જોઈ મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં મિત્રો આપણે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો જેમ કે આપણે જેટલી આપણે પ્લસ નિશાની મારલી છે એમાં તમારે જે આ વિડીયો છે મિત્રો પ્લે સ્ક્રીનનો એ તમારે ઇફેક્ટ એડ કરી લેવાનો છે મિત્રો તો જોઈ મિત્રો તમારે આ રીતના ઇફેક્ટ છે એ તમારે પેસ્ટ કરવાનો રહેશે અને મિત્રો તમને જેમ કે હજુ એકવાર બીજી વાર બતાવી દઉં છું તો મિત્રો તમારે અહીંથી જોઈ લો આ પ્લસ નિશાની મારલી છે તો મિત્રો આપણે ત્યાં આવી જવાનું છે આ રીતના આ રીતના આપણે ત્યાં આવી જઈશું એટલે ત્યાર પછી તમારે અહીં ક્લિક કરવાનું છે અહીં ક્લિક કરીને અહીંથી આપણે મિત્રો પેસ્ટનો ઓપ્શન મળશે તો આપણે પેસ્ટ કરી લેવાનું છે તો જો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં પેસ્ટ કરવાનું રહેશે તો હું ફટાફટથી પેસ્ટ કરી લઉં છું તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું મિત્રો તો મિત્રો જોઈ લો મેં આ રીતના પેસ્ટ કરી દીધું છે પૂરેપૂરું તો મિત્રો તમારે પણ પેસ્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આ રીતના પહેલે આવી જવાનું છે મિત્રો અને ત્યાર પછી તમારે જેમ કે આ વિડીયો છે એને મિત્રો આપણે તમારે સેટ કરવાનો રહેશે મિત્રો જેમ કે મિત્રો તમારે જે આ વિડીયો છે એની પર આપણે ક્લિક કરવાનું છે અહીંથી મોટું ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે અહીંથી આપણે નીચેની સાઈડ ખેંચી લેવાનું છે જેમ કે મિત્રો તમારે આ રીતના મૂકવાનો રહેશે મિત્રો વિડીયો તો જો મિત્રો તમારે બધા વિડીયો આપણે આ રીતના મૂકી દેવાનો છે જે વિડિયો પર ક્લિક કરી મોટું ટ્રાન્ઝેક્શનમાં જઈ અને આ રીતના મૂકી દેવાનું છે તો જેટલો મિત્રો તમારે આ રીતના આખા સોંગમાં તમારે મૂકવાનો રહેશે મિત્રો મિત્રો હું તમને અહીંથી બતાવી દઉં છું એકવાર તો જેલો મિત્રો તમારે આ વિડીયો છે તો મિત્રો આપણે વિડીયો પર ક્લિક કરી લેવાનું છે વિડિયો પર ક્લિક કરશું એટલે ત્યાર પછી મોટું ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે અને ત્યાર પછી તમારે નીચેની સાઈડ ખેંચી અને સેટ કરવાનું રહેશે મિત્રો તો જેલો મિત્રો તમારે આ રીતના નીચેની સાઈડ ખેંચવાનું છે તો આ રીતના ખેંચીને આ રીતના મૂકી દેવાનું છે તો મિત્રો આખા સોંગમાં આ રીતના વિડીયો છે એ હું મિત્રો આ રીતના સેટ કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરું છું તો મિત્રો જોઈ લો તમારે આ રીતના સેટ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે પહેલાં આવી જવાનું છે એટલે મિત્રો તમારો આ રીતના પેજ થઈ જશે મિત્રો તો મિત્રો હવે તમારે કશું હજુ એક મિત્રો આપણે વિડીયો એડ કરવાનો છે જેમ કે આપણે પ્લસમાં જઈ મીડિયામાં જઈને આ રીતના વિડીયો એડ કરી અને આ વિડીયોને આપણે તમારે ગોળ રાઉન્ડમાં જઈ અને આપણે ફેરવી લેવાનું છે અહીંયાથી માઇનસને આવવું મિત્રો તો જોઈએ મિત્રો તમારે અહીં નેવું કરી હવે તમારે વિડીયા પર ક્લિક કરી ફિલ સ્ક્રીન કરવાનું છે પહેલાં તો ફિલ સ્ક્રીન કરી કલર જેમ કે વોલ્યુમમાં જઈને આ રીતના ઝીરો વોલ્યુમ કરી હવે તમારે વિડીયા પર ક્લિક કરી અહીંથી આપણે બિલ્ડિંગના ઓપ્શનમાં જઈ અહીંથી આપણે લાઇટિંગના ઓપ્શનમાં જવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં જઈને અહીંથી તમને કલરનો ચોથા નંબરનું ઓપ્શન મળશે તો એની પર ક્લિક કરી દેવાનું છે મિત્રો બીજી વાત કે તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે આ રીતના આપણે ત્રીસ સેકન્ડ સુધી છે મિત્રો અહીંથી આપણે ઓગણત્રીસ કરી દેવાનું છે વિડીયો મિત્રો તમારે આ ઓપ્શનથી કટ કરી દેવાનું છે મિત્રો આ રીતના અને ત્યાર પછી મિત્રો આપણે પહેલે આવી જવાનું છે મિત્રો જોઈ લો મિત્રો તમારે આ રીતના પહેલે આવી અને ત્યાર પછી મિત્રો તમારે કશું કરવાનું નથી અહીંથી તમારે જેમ કે હવે તમારે જેમ કે આ છે મિત્રો ફોટો મિત્રો એને આપણે ઉપરની સાઈડ લેવાનો રહેશે પીએનજી ફોટો છે એને મિત્રો તો પીએનજી ફોટા ક્લિક પર ક્લિક કરી મિત્રો તમારે ઉપરની સાઈડ ખેંચવાનો છે મિત્રો છેક પહેલાં નંબરનો રાખવાનો છે ફોટો આપણે તો જો મિત્રો તમારે આ રીતના ફોટો છે એ તમારે સેટ કરી લેવાનો છે તો મિત્રો તૈયાર પછી આપણો આ રીતના બની જાય એટલે મિત્રો તમારે હવે ઇફેક્ટ એડ કરવાના છે મિત્રો જેમ કે અહીંથી પૂરું કટ કરીને આ રીતના તમને સેક ઇફેક્ટ મળશે મિત્રો તમારે સેક ઇફેક્ટ પર ક્લિક કરી અને તમારે કોપી લેયર કરી લેવાનું છે પેસ્ટલ મિત્રો તો અહીંથી કોપી લેયર કરી અને ત્યાર પછી અહીંથી પૂરું કટ કરી તમારા જે પ્રોજેક્ટ છે એને આપણે ઓપન કરી લેવાનું છે અને ત્યાર પછી અહીં ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ કરવાનું રહેશે મિત્રો તો જ્યારે તમારે આ રીતના પેસ્ટ કરી લેવાનું છે તો તમારો ઇફેક્ટ છે એ તમારો આ રીતનો એડ થઈ જશે મિત્રો અને ત્યાર પછી મિત્રો બીજી બાજુ કે તમારે અહીંથી ખૂટતું હોય તો અહીંથી પેસ્ટ કરતું કરતું જતું રહેવાનું છે ખાલી જોઈ લો અહીં ક્લિક કરીને અહીંથી કોપી લેયર કરી એકવાર હજુ અને ત્યાર પછી અહીંથી આપણે પેસ્ટ કરી લેવાનું છે તો મિત્રો જો તમારે આ રીતના આગળ જવાનું છે અને જ્યાં ખૂટતો હોય મિત્રો ત્યાંથી તમારે ખાલી પેસ્ટ કરી લેવાનું છે આ રીતના મ તમારે આ રીતના આખા સોંગમાં પેસ્ટ કરવાનું રહેશે મિત્રો તો હું ફટાફટથી પેસ્ટ કરી લઉં છું મિત્રો તો એટલા સુધી જે વિડીયો સ્કીપ કરો છો તો મિત્રો જોઈ આ રીતના ઇફેક્ટ છે તમારે પેસ્ટ કરી લેવાનો છે મિત્રો તમારે અહીં જે લખવું હોય તમારું નામ લખવું હોય ગણપતિ દાદા મોરિયા લખવું હોય તો મિત્રો તમે લખી શકો છો અને મિત્રો આપણો આ રીતના એડ્રેસ બની જાય એટલે અહીં ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે તો જોઈ લો મિત્રો તમારો આ રીતના એડ્રેસ છે તમારો સો એ સો ટકા તમારો બની જશે તો